करता है कुछ ना कुछ सही करता है। गलत करता है कुछ ना कुछ सही करता है। सितारे जो कहे वक्त वही करता है। समग्र ब्रह्मांड टाइम और स्पेसनी थियरी पर काम करे छे। क्या क्यारे शू थशे एज रहस्य छे। आ रहस्यने जाणवा कोई जादूनी नहीं परंतु ज्ञाननी जरूर होय छे। ज्योतिष आवुं जे ज्ञान छे। एस्ट्रोलॉजी ने एस्ट्रोनॉमी એટલે કે જ્યોતિષ અને ખગોળ વિદ્યા એકબીજા સાથે સંલગ્ન છે। પૃથ્વી ઉપર જ્યારે કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે જ્યોતિષની દૃષ્ટિએ તેનો શું ઉપાય હોઈ શકે એ જાણવા માટે નોબતે પ્રયાસ કર્યો છે। આપણે જામનગરના પ્રસિદ્ધ જ્યોતિષ પરાશરભાઈ જાની સાથે સંવાદ કરી આ વિશે માર્ગદર્શન મેળવીએ। પરાશરભાઈ, સ્વાગત છે આપનું નોબતના આંગણે। ખાસ કરીને અત્યારે જે કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને અજગર ભરડો લીધો છે ત્યારે આના ઉદ્ભવ પાછળનું જ્યોતિષની દૃષ્ટિએ શું કારણ હોઈ શકે આપ જરાક અમારા દર્શકોને સમજાવશો? મુખ્ય કારણ શું છે કે જો યુટ્યુબ પર તો ઘણા બધા વિડીયો ને બધું અવેલેબલ છે, બરાબર, એસ્ટ્રોલોજર્સ ઘણા બધા આપે જ છે વિડીયો કે 14 એપ્રિલથી બધું સરખું થઈ જશે, પણ મુખ્ય કારણ જ્યોતિષ અને હમણાં તમે કીધું એમ જ્યોતિષ અને ખગોળ એ બંને એક સંલગ્ન વસ્તુ છે। જ્યોતિષીઓ ખગોળ પર બહુ નથી જઈ રહ્યા, ખગોળનું જાણનારા જ્યોતિષમાં બહુ રસ નથી લઈ રહ્યા। જ્યાં સુધી બંનેનો સમન્વય કરીને એનું પ્રિડિક્શન ના આપવામાં આવે ત્યાં સુધી આપણે મૂળ કથન ઉપર ન પહોંચી શકીએ, બરાબર। મૂળ કારણ કે માનો કે અત્યારે જ્યોતિષીઓ કહે છે કે 26 ડિસેમ્બરે ગ્રહણ થયું એના કારણે આ પ્રોબ્લેમ છે, તો ગ્રહણ તો વર્ષમાં 4 થી 5 થાય છે, તો દરેક ગ્રહણ વખતે આ મહામારી નથી થતી। એવી જ રીતે સૂર્ય રાહુની યુતિ છે કે એ તો હમણાં પાછી 4 જૂનના થવાની છે, તો શું પાછી આ મહામારી થશે એવું નહીં થાય। તો એનું રીઝન શું છે કે જ્યાં સુધી તમે ખગોળીય ઘટના ઉપર તમારો નથી નજર ત્યાં સુધી તમે પૂરેપૂરું એનું મૂલવી શકતા નથી તમે એસ્ટ્રોલોજીને। એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમી બેયનું સંલગ્ન જેને ખબર હોય એ જ એને વધારે પ્રકાશ પાડી શકે, બરાબર। આજે કોરોનાનું અત્યારે જે પ્રોબ્લેમ થયેલો છે એમાં મેઇન કારણ જેના પર અત્યારે કોઈ જ્યોતિષો કે કોઈ ખગોળવિદો પણ એના ઉપર બહુ આપણને નથી પ્રકાશ પાડી રહ્યા, એ મેઇન કારણ કોરોના માટેનું છે। 11 નવેમ્બરે જે બુધનું ટ્રાન્ઝિટ થયું સોલાર ડિસ્ક ઉપરથી, આ મેઇન રીઝન છે, બરાબર। એને 11 નવેમ્બરે જેવી રીતે ગ્રહણ થાય તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય, તો આપણે એને સોલાર એક્લિપ્સ કહીએ છીએ, સૂર્યગ્રહણ કહીએ છીએ। એવી જ રીતે બહુ વર્ષો પછી, ઘણા વર્ષો પછી એવું બન્યું કે બુધ છે એ સૂર્યની સરફેસ પરથી પૂરેપૂરો પસાર થયો 11 નવેમ્બરના, એટલે વન ટાઈપ ઓફ એને ગ્રહણ એક્લિપ્સ જ કહી શકાય, બરાબર। પણ જેમ ચંદ્ર મોટો છે ને આખા સૂર્યને ઢાંકી દે છે, એટલે આપણે એમ એટલે આપણે એને ક્લિયરલી જોઈ શકીએ છીએ, જ્યારે બુધ એની બહુ નાના કદનો બુધ છે એટલે એ એટલો દેખાતો નથી, મતલબ નાના સ્પોટ જેવું દેખાય ખાલી, છતાં એની ઇફેક્ટ છે। બુધ પણ પાવરફુલ ગ્રહ ગણવામાં આવે જ્યોતિષમાં, ખાસ તો આ લંગ્સને રિલેટેડ, સ્કિનને રિલેટેડ મેડિકલ એસ્ટ્રોલોજી પ્રમાણે બુધ છે એ ફર્સ્ટ નંબરનો ગ્રહ ગણવામાં આવે। કોઈ પણ રોગ માટે બુધ જવાબદાર છે જે લંગ્સને રિલેટેડ હોય, અને કોરોના જે મેઇન તો લંગ્સથી રિલેટેડ જ બીમારી છે, બરાબર। 11 નવેમ્બરે જે બુધ છે એ સૂર્ય અને પૃથ્વીની સપાટીની બરાબર વચ્ચેથી પસાર થયું અને આખે આખી સરફેસ પસાર કરી, સોલાર સિસ્ટમ સોલારના ડિસ્કના સેન્ટરમાંથી પસાર થયો, બરાબર, જે મેઇન એસ્ટ્રોનોમિકલ રીઝન છે। બીજું એક રીઝન એ છે કે સૂર્ય કે જે સોલાર સ્પોટ સાયકલ હોય, એસ્ટ્રોનોમિકલી જે રીડિંગ કરતા હોય એને થોડું ઘણો ખ્યાલ હશે કે એક સોલાર સ્પોટ સાયકલ હોય જે 10-11 વર્ષે ચાલતી હોય। હવે આ વર્ષ એવું છે 2020 કે જ્યારે સોલાર સાયકલ પૂરી થઈ 2019માં, બરાબર, અને આ જે યર છે ખાસ તો 14 નવેમ્બરથી 25 ડિસેમ્બરે બીજી એક ખગોળીય ઘટના બની જે સોલાર થી રિલેટેડ બની, જેના જેની કોઈ નોંધ નથી લીધી કોઈ એસ્ટ્રોલોજરે કે કોઈ એસ્ટ્રોનોમી રિલેટેડ પર્સન કે જે એસ્ટ્રોલોજીમાં બિલીવ કરતું હોય, કે સોલારમાંથી જે સૂર્યમાંથી જે આપણને બધા રેઝ મળતા હોય, રેડિયેશન મળતા હોય, બરાબર, ગામા રેઝ, એક્સ રેઝ, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ, સોલાર લાઇટ, આ બધી વસ્તુઓ સીધી આપણી ઇકોસિસ્ટમને ઇફેક્ટ કરતી હોય। આમ બહુ નાની વાત છે કે ત્યાં સોલાર સ્પોટ છે, પણ પૃથ્વી માટે બહુ મોટી ઘટના છે। સૂર્યની અંદર 0.001% જો કાંઈ ચેન્જ થાય ને તો એની સીધી ઇફેક્ટ પૃથ્વી પર આવે, બરાબર। તો 14 નવેમ્બરથી 25 ડિસેમ્બરનો ગાળો એવો હતો, 41 ડેઝનો ગાળો, કે એ ટાઈમમાં સોલાર સ્પોટ એક પણ નહોતા, સૂર્યની અંદર એક પણ સોલાર સ્પોટ નહોતા। તો આ જે ઘટના બની
ઘણા વર્ષો પછી આ પણ ઘટના બની કે જ્યારે સોલાર સ્પોટ વગરનું આ વર્ષ હતું, બરાબર, કે જે અત્યારે ચાલી રહ્યું છે. તો સોલાર સ્પોટ વગરનું વર્ષ જે ચાલ્યું એને એસ્ટ્રોનોમિકલી એક નામ આપવામાં આવે, આઈસ એજ યર એવું ગણવામાં આવે, એવું નામ આપવામાં આવે, આઈસ એજ યર. મતલબ કે સૂર્ય છે એ ડલ થઈ ગયો છે અત્યારે. પ્રાકૃતિક રીતે તમે જુઓ તો સૂર્ય અત્યારે નેચરલ એની પોઝિશન કરતાં સોલાર સ્પોટ વચ્ચે ન રહેવાથી 41 ડેઝ એ ડલ પોઝિશનમાં હતો, અને 11 નવેમ્બરે બુધ આ રીતે ક્રોસ થયો. તો આ બે એક એસ્ટ્રોનોમિકલ બહુ મોટી ઇવેન્ટ બની જેની કોઈ નોંધ નથી લેવાની. બરાબર, ગ્રહણ તો સમજો કે દર વર્ષે 4 થી 5 બનતા હોય, તો દરેક વખતે કોઈ મહામારી નથી ફેલાતી, બરાબર. પણ આ એસ્ટ્રોનોમિકલ અને એસ્ટ્રોલોજિકલ, એસ્ટ્રોલોજિકલ એટલા માટે કે એક સાથે 6 ગ્રહો એક સાથે ભેગા થયા, જેને જ્યોતિષમાં એક નામ આપવામાં આવે સકટ યોગ, બરાબર. અને સૂર્ય, ચંદ્ર, રાહુ, શનિ, ગુરુ, કેતુ આ રીતે 6 ગ્રહોની યુતિ ધનુરાશિમાં થઈ. ધનુરાશિ 62માં જ્યારે ગ્રહણ ચાઇના સાથે વોર થયું હતું ત્યારે આ જ રીતની સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે 6 થી 7 ગ્રહો એક સાથે ભેગા થયા હતા, અને ત્યારે ચાઇના તરફથી જ આવી રીતે પ્રોબ્લેમ આવ્યો હતો. સેમ ઈ જ પરિસ્થિતિ પાછી 2020માં આપણે ઊભી થયેલી છે, જે 2019ના ગ્રહણના કારણે થઈ એસ્ટ્રોલોજિકલ વ્યૂથી. પણ દરેક વખતે 6 ગ્રહો ભેગા થાય અને મહામારી ફેલાઈ જાય એવું નથી થતું, કારણ કે સાથે સાથે એસ્ટ્રોનોમિકલ ઇવેન્ટ પણ તમારે સાથે એવી હોવી જોઈએ જે અત્યારે બની. એટલે આ મેઇન કારણ છે કે જે અત્યારે આ કોરોનાની મહામારી અત્યારે વિશ્વમાં ચાલી રહી છે. સરભાઈ, તો હવે જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ તો ક્યારે સારો સમય શરૂ થશે, એમ કહીએ કે આપણે ક્યારે આમાંથી રિકવર થશું? ભારત કોરોનાના ત્રીજા સ્ટેજ તરફ જઈ રહ્યું છે, ત્યારે જ્યોતિષની દ્રષ્ટિએ આપણે શું આકલન કરી શકીએ? જે બધા જ્યોતિષીઓએ જે 14 એપ્રિલની ડેટ આપી છે એ આમ બરાબર જ આપી છે. એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ જોઈએ તો કે સૂર્ય મેષ રાશિમાં ઊંચનો થશે, એટલે સોલર, જ્યાં મેં તમને કીધું એમ સૂર્યને કારણે આ પ્રોબ્લેમ થયેલો છે, સોલાર સિસ્ટમમાં પ્રોબ્લેમ થવાથી આ થોડો પ્રોબ્લેમ વધી ગયો છે આ વર્ષે. એટલે સૂર્ય જ્યારે મેષ રાશિમાં ઊંચનો થશે તો એ પોતે હીલ થશે. દરેક ગ્રહ પોતાના ઘરમાં મજબૂત છે. જેમ કોઈ આપણે બહારે ક્યાંય પડી ગયા હોય ખાડામાં, અને માનો કે કીચડવાળા ભરાઈ રહ્યા હોય, તો આપણે ઘરે જઈને કેમ આપણે ફ્રેશ થઈએ ત્યારે આપણે સારું ફીલ થાય. એવી જ રીતે જ્યારે અત્યારે સૂર્ય અને બુધ બંને હિટ થયેલા છે રાહુ કેતુથી, જે તે સમયે 26 ડિસેમ્બરથી, અને ઇન્ડિયામાં આ પ્રોબ્લેમ આવ્યો 30 જાન્યુઆરીથી. 30 જાન્યુઆરીએ પહેલો કેસ ઇન્ડિયામાં થયો, બરાબર. તો ઇન્ડિયામાં જે 30 જાન્યુઆરીએ પહેલો કેસ થવા પાછળનું કારણ છે બુધ કુંભમાં એ જ દિવસે ટ્રાન્ઝિટ થયો, બરાબર. અને ત્યારે સૂર્ય શનિની પાછી યુતિ ચાલતી હતી મકરમાં. એટલે સૂર્ય અને બુધ 26 ડિસેમ્બરથી લઈને આજ સુધી હજી હીલ થયેલા નથી, હજી એ પ્રોબ્લેમમાં જ ચાલી રહ્યા છે, નબળા ચાલી રહ્યા છે આકાશની અંદર. હજી એક પ્રોબ્લેમ એ છે કે 7 એપ્રિલથી 14 એપ્રિલ એવો સમય રહેવાનો છે કે બુધ છે એ મીન રાશિમાં જશે હમણાં 7 એપ્રિલે, જે નીચ રાશિ છે એની, અને સૂર્ય ઓલરેડી હજી નબળો ચાલી રહ્યો છે 14 એપ્રિલ સુધી. એટલે 7 એપ્રિલથી 14 એપ્રિલનો સમય એવો રહેવાનો છે કે એમાં આ પ્રોબ્લેમ હજી ઓર વધી શકે છે. આ 7-8 દિવસનો ગાળો એવો હશે કે જેમાં મેક્સિમમ ઇફેક્ટ આવશે ખાસ તો ભારતને, અને એમાં પણ દક્ષિણ દિશાના રાજ્યોને, કારણ કે એસ્ટ્રોનોમિકલ વ્યૂથી અને મુંડેન એસ્ટ્રોલોજીના વ્યૂથી જે વૃશ્ચિક, ધન, મકર આ બધી રાશિઓ છે અને એ સાઉથની રાશિઓ છે, એટલે જ અત્યારે મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટકા ત્યાં તમને વધારે કેસ જોવા મળી રહ્યા છે. તો એનું મેઇન કારણ આ છે, નહીં કે દિલ્હી યુપીમાં. તો એનું કારણ એ જ છે કે અત્યારે મકર, ધનુરાશિ આ સૌથી વધુ હિટ થયેલી રાશિઓ છે. એટલે 14 એપ્રિલથી જે બધા જ્યોતિષીઓનો વ્યૂ છે એ સાચો છે, 14 એપ્રિલથી તમને રાહત થશે. પણ હજી એક ગ્રહ કે જે બુધ, જે આપણે 11 નવેમ્બરથી જે વાત કરી કે જે ડિસ્ટર્બ થયેલો છે, એ 24 એપ્રિલે 24 એપ્રિલ સુધી હજી મીનમાં રહેવાનો છે. મતલબ કે 24 એપ્રિલ સુધી બુધ હજી હિલ થવાનો નથી. અને બીજું હજી કે મંગળ, ગુરુ અને શનિ ત્રણ જે પૃથ્વીની ઓર્બિટના 12ના ગ્રહો છે, બુધ અને શુક્ર છે એ અંદરના ગ્રહો ગણવામાં આવે, મંગળ, ગુરુ, શનિ મોટા ગ્રહો છે, એ પૃથ્વીથી 12ની સરફેસના ગ્રહ છે. સૂર્ય માળા જુઓ તો તમે, એ 3 મોટા ગ્રહો છે. 3 મોટા ગ્રહો એક સાથે મકર રાશિમાંથી ભ્રમણ કરી રહ્યા છે. જો કે છે શનિ પોતાના ઘરમાં, મંગળ ઊંચુમાં, ગુરુ નીચમાં, એટલે બહુ વિચિત્ર પ્રિડિક્શન અત્યારે ચાલી રહ્યું છે. પણ 3 મોટા ગ્રહો જ્યારે પૃથ્વી તત્વથી પસાર થતા હોય તો એને પૃથ્વી માટે સારો સમય નથી ગણવામાં આવતો, બરાબર. એટલે આ જે સમય ચાલવાનો છે હમણાં, આમ જોવો તો હજી આખા વર્લ્ડ માટે 4 મે સુધી ખરાબ છે.
આખા વર્લ્ડને ફોર્થ મે પછી છે ને હીલ થશે, રિપેર થશે બધું, અને પછી સારા ફળ ચાલુ થશે. પણ ભારતમાં 14 એપ્રિલથી 50% ઉપર રાહત થઈ જશે, અને 24 એપ્રિલ પછી બુધ સારો થશે એટલે ઘણી બધી રાહત થઈ જશે. કારણ કે બેઝિકલી આ રોગ છે એ બુધથી રિલેટેડ છે. મેડિકલ એસ્ટ્રોલોજીમાં કેવું છે, જેમ રાહુ છે જ્યોતિષની અંદર, રાહુ એ જે મેડિકલ સાયન્સમાં વાયરસ છે એ વાયરસનો જનક રાહુ છે. રાહુથી વાયરસને જોવામાં આવે મેડિકલ એસ્ટ્રોલોજીમાં. તો જે આપણા સેલ છે, સેલમાં કેમ વાયરસ પોતાના ડીએનએ આરએનએ નાખી અને આપણા જે એક્ટિવ સેલ છે, સજીવ સેલ છે, એને ડેમેજ કરી નાખે છે અને આપણને રોગ થાય છે. બસ રાહુનું કામ એવું જ છે કે જે ગ્રહની સાથે બેસશે, જે ગ્રહની સાથે એની યુતિ હશે, એ ગ્રહના ગુણને હટાવી એ પોતાના ગુણને એમાં ટ્રાન્સફર કરી દેશે, મતલબ એને ખરાબ કરી નાખશે. હવે સૂર્ય અને ચંદ્ર જે બંને ગ્રહો એના કટ્ટર શત્રુ છે, બુધ પણ એનો કટ્ટર શત્રુ છે. તો 26 ડિસેમ્બરે જે ઇવેન્ટ બની એમાં કેતુ આ 3 ગ્રહોને ડેમેજ કરેલા છે. એટલે જ્યાં સુધી એ પોતાના પ્રભાવ હેઠળ નથી આવતા, પોતાની શક્તિ નથી મેળવતા ગ્રહો, ત્યાં સુધી હજી આ પરિસ્થિતિ ઊભી રહેશે હજી. એટલે 24 એપ્રિલ પછી તમે એમ કહી શકો ભારતમાં કે હવે સારું છે. 50% તમને 14 એપ્રિલથી રાહત થશે, 24 એપ્રિલ પછી ઘણી વધારે રાહત થશે, અને 4 મે પછી છે ને આ બધી સિસ્ટમ આખી જે બગડેલી છે એમાં વર્લ્ડવાઇડ સુધારો થશે. પ્રશરભાઈ, આ સમયગાળા દરમિયાન આપણે જ્યોતિષની દ્રષ્ટિએ શું ઉપાય કરી શકીએ? લોકડાઉન છે, ઘરે બેઠા કોઈ ઉપાસના કે શું કરી શકે લોકો? વિશેષ ઉપાસના તો દરેકે પોતાના ઈષ્ટની કરવી જ જોઈએ અત્યારે. પણ મુખ્ય સાયન્સ પણ માને છે કે સૂર્ય છે એ સાયન્સ પણ એને ભગવાન માને છે, કે આપણી આખી સિસ્ટમ, ઇકોસિસ્ટમ છે કે આખી પૃથ્વીનું બધું સંચાલન છે એ સૂર્યથી જ ચાલી રહ્યું છે, અને આ સૂર્યની પ્રોબ્લેમના કારણે જ આપણે અત્યારે ફેસ કરી રહ્યા છીએ જે પણ પ્રોબ્લેમ છે. અને ઇવન બધા વિકસિત દેશોમાં કે જ્યાં મેડિકલ આટલી ફેસિલિટીઝ છે, છતાં એ લોકો આટલા બધા હેરાન છે, કારણ કે ત્યાં સનલાઇટ પ્રોપર નથી. સમજો, એ બધા 10 ડિગ્રીથી નીચે ટેમ્પરેચરમાં જીવવાવાળા લોકો છે, એટલે એને વધારે ફેસ કરવું પડી રહ્યું છે. ઇવન આફ્રિકામાં અત્યારે એટલા પ્રોબ્લેમ નથી જેટલો ત્યાં અમેરિકા ઇટાલીમાં છે. તેનું મેઇન રીઝન જ આ છે કે ત્યાં સનલાઇટ એટલી નથી પ્રોપર મળતી એ લોકોને. એટલે સૂર્ય ઉપાસના જે વિજ્ઞાન પણ માને, અને આપણા ધર્મમાં તો સૂર્ય ઉપાસના દરેક વેદથી લઈને દરેક બાબતમાં સૂર્યની ઉપાસના કીધેલી જ છે. પંચદેવોમાં પણ સૂર્યને સ્થાન છે, એટલે ગાયત્રી મંત્રની ઉપાસના, સૂર્યની ઉપાસના, ખાસ તો આદિત્ય હૃદય સ્તોત્ર છે એનો 3 વાર રોજ મિનિમમ પાઠ કરવો જોઈએ, અને ગાયત્રી મંત્રના જેટલા જાપ થાય એ સૌથી ઉત્તમ ગણવામાં આવે. બીજું, આપણે અત્યારે કોરોના જે વાયરસની રિલેટેડ વાત કરી, થોડુંક મેડિકલ એસ્ટ્રોલોજી ઉપર આપણે વાત કરીએ, તો વાયરસ મેડિકલ એસ્ટ્રોલોજી, મેડિકલી તો વાયરસ તો લોટો લાખોની સંખ્યામાં છે. મેડિકલ સાયન્સ બહુ ઓછા વાયરસને જાણે છે હજી, બધા વાયરસ એને ખ્યાલ જ નથી કે આટલા આપણને કે આટલી સંખ્યામાં વાયરસ છે. પણ એક ગંગાજી છે, ગંગા નદી છે આપણી, જે એમાં બેક્ટેરિયોફેજ નામનો વાયરસ છે, બરાબર, એના પાણીમાં બેક્ટેરિયોફેજ નામનો વાયરસ છે જે બેક્ટેરિયાનો કિલર છે, બરાબર, કે જે બહુ અત્યારે સાયન્ટિસ્ટો એના ઉપર રિસર્ચ કરે જાપાનમાં ને ત્યાં, કે ઇવન એક મુઠ્ઠી ખાલી તમે ત્યાંની માટી રાખો ગંગાજીની તો એમાં કરોડોની સંખ્યામાં બેક્ટેરિયોફેજ છે, કે જે ખરાબ પાણીને પણ ચોખ્ખું કરી નાખે છે, એટલો પાવર છે, બરાબર. મતલબ કે ગંગા પોતે જ આખી વાયરસની નદી છે એમ કહી શકાય, પણ પોઝિટિવ વાયરસ, બહુ ઓછા વાયરસ પોઝિટિવ હોય, એમાંનો એક પોઝિટિવ વાયરસ છે બેક્ટેરિયોફેજ, જે ગંગા નદીમાંથી મળે છે, અને એટલે જ ગંગા પવિત્ર ગણવામાં આવે છે આપણે ત્યાં. એટલે આમ તો દરેક ઘરે, આપણે તો બહુ ભાગ્યશાળી કહેવાય કે એવા દેશમાં છીએ કે જ્યાં આપણને બધા બધી ઋતુ મળે છે, વાતાવરણ એ રીતનું બધું આપણને મળેલું છે, મોસમી પવનથી બધું ચાલે છે સારું, કે 3 ઋતુ આપણે ફૂલી એન્જોય કરી શકીએ છીએ, બરાબર, અને ગંગા જેવી નદી આપણી પાસે છે. તો ગંગા જળનું રોજ પીવાથી, ગંગા જળ પીવાથી, અથવા ઘરે એટલું બધું ન હોય પ્રમાણમાં તો 3 થી 5 ચમચી ખાલી ગંગાજળ પીવાના પાણીમાં નાખી દેવાથી પણ ઘણી પોઝિટિવ ઇફેક્ટ આવે. ખાલી ટ્રાય કરી જુઓ, તો બહુ સારી વસ્તુ છે. પ્રશરભાઈ, અત્યારે તો હવે લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે મને એક કહેવાનું મન થાય કે એસ્ટ્રોલોજીમાં સૂર્યને આત્માનો કારક કહ્યો છે, બરાબર છે? તો સૂર્ય હાલ ખૂબ એના પોતાના પૂરતી શક્તિમાં નથી, ત્યારે આપણે એમ કહી શકીએ કે દરેક માણસનો આત્મા, જેની જીવ શક્તિ છે એ અત્યારે નબળી છે એમ કહી શકાય પૃથ્વી ઉપર દરેક માણસની, અને બારે કોરોના વાયરસ શત્રુ રૂપે ફરી રહ્યો છે,
તો સાવચેતી એ જ છે કે આપણે જ્યારે શક્તિશાળી ન હોય ત્યારે શત્રુ સામે ન જવું જોઈએ. તો નોબત આ વિડીયોના માધ્યમથી લોકોને અપીલ કરે છે કે લોકડાઉનનું પૂરેપૂરું પાલન કરો, ઘરે રહો અને સલામત રહો. થેન્ક યુ. જય હિન્દ, જય હાલાર.